નમસ્કાર વાલજ્ય મિત્રો. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી, કે જે 12મો પાઠ છે ચોપડાની ઇન્દ્રજા, એમાં બીજા પાઠ તરફ આપણે મિત્રો આગળ વધીશું. પરંતુ તે પહેલાં તમે પોતાની હાજરી નોંધાવી લેજો, ત્યાર પછી આપણે બીજા પાઠમાં જે છે તે આગળ આપણે ક્રમશ આગળ વધીશું. નમસ્કાર મિત્રો. મિત્રો, ચોપડાની ઇન્દ્રજાળમાં અગાઉ આપણે થોડોક અભ્યાસ કરેલો હતો કે પાત્ર ક્યાં છે. જે એક પાત્ર છે મિત્રો, કે જે ભીખું, ટૂંકમાં કહીએ તો જે નામ છે કર્તાનું અથવા તો લેખકનું નામ છે, પણ બાળપણનું. લેખકનું બાળપણનું નામ છે. જેમ પાત્રો આવતા જશે એમ આપણે એનો અભ્યાસ લખતા જશું મિત્રો. એ સંદર્ભમાં મિત્રો આપણે અત્યારે આગળ વધવાનું છે કે 73 કે જેની અંદર આપણે ત્યાંથી જે ત્રીજો પેરેગ્રાફ છે મિત્રો, ચોથો પેરેગ્રાફ, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો હવે જ્યારે લેખક એટલે કે જે ચંદ્રકાંત પંડ્યા છે એની ઉપર જે જવાબદારી, કારણ કે એમના પિતા મૃત્યુ પામેલા હોય છે, માતા ઉપર બધી જવાબદારી આવી જાય છે, પણ જેમ જેમ બાળક મોટું થાય છે એમ એની ઉપર જવાબદારી આવતી હોય છે. તો લેખક કહે છે, કારણ કે સંતાનમાં સૌથી મોટા હતા, તો દીકરામાં હું મોટો. સંતાનમાં એટલે જે દીકરા હોય છે, બે દીકરા અને એમની બહેન તો સાસરે હોય છે, બીજી જે હોય છે તે પોતાની ઘરે હોય છે, એમના લગ્ન થયેલા નથી, તો દીકરામાં હું મોટો. લેખક કહે છે એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. 14 વર્ષ એટલે સામાન્ય તમારી કક્ષાની ઉંમરના આપણે ગણાવી શકીએ. કામ ન થઈ શકે છતાં પણ પરિસ્થિતિ એવી હોય મિત્રો તો એ કાર્ય કરવું પડતું હોય છે. એમની માતા એને ઉઘરાણી કરવા મોકલે. કેવી ઉઘરાણી? એમના પિતાએ જેને વ્યાજે રૂપિયા આપેલા હોય છે, વ્યાજ લેવા અથવા તો જે કાંઈ જેટલી રકમ છે લેવા માટે એમની માતા એમને મોકલે છે. તો દેણદારો પ્રમાણે, દેણદારો એટલે કે જે વ્યક્તિ રૂપિયા લીધેલા છે એની પાસે જેને દેણું છે, એવા લોકો પ્રામાણિક સારા માણસો હતા. પણ માણસો સારા હોય પણ ખાસ કરીને આવકનું સાધન કંઈ ન હોય તો મિત્રો એ પ્રામાણિકતાની કોઈ કદર થતી નથી. જેમ કે પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે, ને ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. ખરેખર કેટલી આજે લીટી છે બે, ખરેખર ઘણું બધું કહીએ છે. એક તો ખેતી ઉપર એ વ્યક્તિ નભતા હોય છે અને સ્વાભાવિક છે કે એની અંદર એને સારી આવક ન આવે તો પછી એને એની પાસે જાય પ્રામાણિક ખરા, પણ કાંઈ વળતર સ્વરૂપે વ્યાજ સ્વરૂપે મળે નહીં. અને જો આપે તો એવી ગણતરીથી આપે છે કે ભાઈ અમારા કારણે તમને તકલીફ ન પડવી જોઈએ, એ સંદર્ભમાં થોડું ઘણું આપે. અને પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે
વ્યાજ પેટે ભરી જતા, પોતે કદાચ ભૂખ્યા રહીએ, આઠું પાતળું એટલે ઓછું ખાય, અથવા તો ભૂખ્યા રહે અને 2000 રૂપિયા છે વ્યાજ પેટે, ઓલા તો એમને જે મૂળ રકમ આપેલી એમના હોય છે, પણ વ્યાજ પેટે તે આપી દે છે, પણ પોતે પેટે પાટા બાંધીને, પેટે પાટા બાંધવા એ રૂઢિ પ્રયોગ છે કે મહા મુસીબતે કાર્ય કરવું. ધરમપુરથી, ધરમપુર એમનું ગામ હોય છે, ધરમપુરથી 5-1 માઇલ દૂર, 1 માઇલ અંદાજે, અંદાજે આપણે કરીએ છીએ 1.5 કિલોમીટર થી થોડુંક વધારે, 1.25 નો થાય, પણ 1.5 કિલોમીટર થી વધારે આપણે ગણી શકીએ છીએ. 5-1 માઇલ દૂર મરગમાર ગામ, એ પણ ગામ છે ધરમપુર. આ બધું વાળું ધરમપુર નહીં આપણે, પણ જે ધરમપુર ત્યાંનું જે છે ગામડું, તે પોતાનું ગામડું છે, તે મરગમાર ગામે રાણીપરજ, રાણીપરજ એક જાતિ છે, એ કોમના જીવલો નામનો ખેડૂત, બીજું પાત્ર આવે છે મિત્રો, જીવલો ખેડૂત છે આપણે એવું લખીએ, ચાલો જીવલો જે છે એ ખેડૂત છે. ખેડૂત પાસે અમારું લેણું નીકળે, આને જીવલાને ચંદ્રકાંત પંડ્યા જે લેખક છે, જે ભીખુ છે, એમના પિતાજીએ આને રૂપિયા આપેલા હતા વ્યાજે, અને એ ભીખુ અથવા લેખકનું જે બાળકનું નામ છે તે આની પાસે જે રૂપિયા લેવા માટે આવે છે અને કહે છે, કાંઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી, કાંઠા વર્ષોમાં એટલે ખરાબ વર્ષોમાં જીવલાની સ્થિતિ ખૂબ જ કપરી થઈ ગયેલી હતી. સ્થિતિ શબ્દ છે મિત્રો, ત્યાં અંડરલાઈન કરજો, કારણ કે જોડણીમાં આવી શકે છે, બંને રસવાય છે, અથવા તો પરિસ્થિતિ હોય તો એમાં પણ બંને રસવાય છે, એ પણ ખાસ યાદ રાખજો ખાસ. તો એનાથી મિત્રો આગળ જઈએ, એમાં આપેલું છે કે પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષ વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ, એવું ને એવું કંઈક વ્યાજ પે તે ભરે. તમે વિચાર કરો, રોકડ રકમ નથી, પણ બાપુના એટલે કે લેખકના પિતાજીનું મૃત્યુ થયું ત્યાર પછી દર વર્ષે લાકડા આપે છે, ડાંગર આપે છે, કઠોળ આપે છે, ગોળ આપે છે, કેરી આપે છે, શાકભાજી આપે છે, અને ઢોર માટે ઘાસ ને એવું કંઈક ને કંઈક, રોકડ રકમ તો છે નહીં, એવું કંઈક ને કંઈક વ્યાજ સ્વરૂપે આપે છે આ જીવલો એમના લેખકની ઘરે આવીને. અને વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય આવકારોના ભોયરાને આપદા નહીં પડવી જોઈએ, એકદમ તળપદી ભાષામાં લખાયેલી એ પંક્તિ છે. વર્ષ ગમે તેવું આવ્યું હોય, પણ જે આવકાર એટલે સાવકાર, સાવકાર એટલે શેઠ, જેને વ્યાજે રૂપિયા આપેલા છે એવો વ્યક્તિ, એને આવકાર એ સમયમાં સાવકાર કહેવાતું, પણ જે અભણ માણસ છે જીવલો એ હાવકાર કહીને બોલાવે છે. હાવકારના છોકરાઓને તકલીફ ન પડવી જોઈએ, કારણ કે એને તમને રૂપિયા આપેલા છે, એવી પોતાની પ્રામાણિકતા, એવી પોતાની સમજણ રાખનાર, એ ભાવનાથી તો કંઈક આપવું જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ હતો, એવું જીવલો માનતો હતો, એની દાનત એકદમ શુદ્ધ હતી, એની અંદર કોઈ રાગ ઈર્ષા દેખાય એવી કોઈ બાબત જોવા મળતી નહીં. તો જીવલો અવરનવર ઘેર આવતો, લેખક કહે છે કે જીવલો અવરનવર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, એટલે કે લેખક કહે છે કે મારા ઉપર પુષ્કળ પ્રેમ, કયા પ્રમાણે, તો શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈક ને કંઈક મારા માટે લાવે, શેરડી હોય, બોર હોય, જાંબુ હોય કે જે પણ કંઈ એને વાવેલું હોય છે એ બધું મારા માટે લાવતા. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ, એમનો પુત્રનું નામ છે ગોવિંદ, એટલે એ પણ એક પાત્ર છે મિત્રો ગોવિંદ, કારણ કે પાત્રોથી આપણે પરિચિત થવાનું છે કે ધોળકામાં આવી શકે છે, એટલે કે જીવલાનો પુત્ર. તો જીવલો જ્યારે શહેર જતો, કારણ કે શહેર એટલે એક ગામથી બીજા ગામ જતા હોય છે, તે જ્યારે એમના પિતાજી એટલે જીવલો જતો હોય છે ત્યારે એમનો પુત્ર ગોવિંદ એ પણ સાથે આવે છે. શું માટે આવે છે આગળ જો સાંભળજો, હેર જોવાની લાલચે આવે, હેર એટલે શહેર, તળપદો શબ્દ છે, હેર એટલે શહેર, લંગોટી ને મેલું જીર્ણ ડગલું, લંગોટી અને જીર્ણ એટલે કે
જૂનું અને તૂટેલું ડગલું એટલે અંગરખું, આપણા અંગને ઢાંકનાર એ ડગલું, એ એનો પોશાક. લંગોટી એટલે નાની એવી જે પોતાની પોતાના પગ ઢંકાઈ જાય તે સુધી, અને જે એક અંગરખું જે છે એ પહેરીને એટલે ડગલું પહેરીને આવે છે, અને એકદમ તૂટેલા વસ્ત્રો પોતાની દરિદ્રતા જેને કહેવાય કેમ સિદ્ધ થતી હોય એ સંદર્ભમાં. જેવલો જુવાનીમાં પણ સખડી ગયેલો, કારણ કે જુવાની હતી, ખાવા પીવાનું મળતું નહીં, વ્યાજ જે છે વધુ ને વધુ થઈ જતું, માટે હાડ પિંજર જેવો. તો એનો પુત્ર ગરીબડો ઈ એવો હતો ને એનો પુત્ર પણ એવો હતો. કેવો હતો? તો અર્ધનગ્ન દશામાં, અર્ધનગ્ન દશામાં એટલે અડધા અંગ ઢકાયેલા છે શરીરના, અડધા અંગ ખુલ્લા છે, એવો એનો પુત્ર પણ ગોવિંદ પણ, કે દરિદ્રતાને પણ શરમ આવે, એ પણ રૂઢિ પ્રયોગ છે. દરિદ્રતાને પણ શરમ આવી એટલે ખૂબ ગરીબી હોવી, રૂઢિ પ્રયોગમાં આવી શકે છે, ખૂબ ગરીબી હોવી. જેવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. આની આવી દશા પણ લેખક કહે છે, હું તો કઈ કહી શકવાનું નથી, માત્ર મુખ સાક્ષી, મૂંગો સાક્ષી હો ને એ હું જોયા કરતો, બાકી મારાથી કઈ થઈ શકતું નહીં. ત્યાર પછીના પેરેગ્રાફમાં બાપુ ગુજરી ગયા પછી લેખક જણાવતા કહે છે કે બા મને ઉઘરાણીએ મોકલે તો મરગ માળમાં જીવલા ઉપરાંત એક બે લેણદાર પણ હતા. જીવલો તો હતો, એની સાથે સાથે બીજા બે એક વ્યક્તિઓ પણ હતા કે જેમના પિતાજી એમને વ્યાજે રૂપિયા આપેલા હતા, એટલે મરગ માળ વારંવાર જવાનું થાય. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિ ના કહેવાય, જીવલાની જેવી સ્થિતિ હતી, કંગાળ પરિસ્થિતિ, એના કરતા એની સારી હતી એમ કેવું હોય તો કહી શકાય. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા, એટલે કે બા જયારે ઉઘરાણી મોકલે જીવલા પાસે કઈ મળે નહીં, કદાચ વસ્તુ આપે છે, રોકડ રકમ મળતી નથી, પણ બીજા જે છે એમની પાસેથી એને વ્યાજ સ્વરૂપે મળતું, એટલે એ એમની માતાને આપી દેતા, લેખકની માતા જે છે એમને આપી દેતા, અને એનું ગુજરાન ચાલતું એમ. એનાથી આગળ જઈએ મિત્રો, તો એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા જીવલો તદ્દન ભાંગી ગયેલો, જીવલો જે છે તદ્દન ભાંગી ગયેલો, એની પાસે કોઈ આશા રાખી શકતા ન હતા. પત્ની મરી ગયેલી, સાંભળજો, જીવલાની પત્ની મરી ગયેલી, મૃત્યુ પામેલી હતી. તેનું બારમું કરવા એટલે બારમા દિવસે જે અંતિમ વિધિ આપણી થતી હોય છે મિત્રો, તે માટે વળી બીજા સાહુકાર કરેલો, એટલે કે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય, કારણ કે અમુક બારમું જે અમુક વસ્તુ કરતા હોય છે એમાં જે ખર્ચો થતો હોય તો એ બીજો સાહુકાર ગોતે છે, એ સાહુકારનું પાછું વ્યાજ ભરવાનું. અહીંયા લેખકનું તો વ્યાજ ભરવાનું છે, પણ બીજાનું, કારણ કે એમની પત્નીની જે અંતિમ ક્રિયા કરવાની હોય છે એ સંદર્ભે જે કાંઈ પણ ખર્ચ થયેલો હોય છે એ બીજા સાહુકાર પાસેથી મેળવે છે, તો એ પણ એક એને વ્યાજનું જે વધારે જે ભારણ છે એ આવી જતું હોય છે. તો રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે, ભાતામાં કોઈ વાર સુખડી. રવિવારે એટલે કે ખાસ કરીને રજાનો દિવસ લેખક અભ્યાસ કરતા હોય છે, તો રવિવારના દિવસોમાં એ કાર્ય કરતા હોય છે જે કાંઈ એમની માતા સોંપે છે તે. તો ભાતામાં એટલે કે ભાત શું હોય છે? તો સુખડી, તો કોઈક વાર શક્કરપારા લેખકની માતા લેખકને બનાવી આપે છે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે જવાનો કાર્યક્રમ નક્કી છે. દિવાળી પછી તો દર રવિવાર અઠવાડિયામાં એક વખત ઉઘરાણીએ તો જવાનું જ હોય. તો ખાસ કરીને લેખકને તો બાળપણ છે એટલે જે વસ્તુ જે છે એક પ્રકારનો આનંદ મળતો હોય છે, એટલે કે નદીમાં નાહવાનું મળે છે, ઋતુ ઋતુના ફળો ખાવા મળે છે, ચણાનો ઓળો, ઓળો એટલે લીલા ચણા જે છે ને એને શેકીને ખાવાને તે, અથવા તો લીલી મગફળી કે જે છે એને શેકીને ખાય એને આપણે ઓળો તરીકે કહીએ છીએ. તો અહીંયા ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે એ પેટ ભરીને ખાવાનું, કારણ કે એ સમય જે છે કુદરતી સાનિધ્યમાં રહેતા હોય છે, જે કુદરતી જે ફળ મળતા હોય છે એ જે કાંઈ મળે છે જેવું તેવું નહીં પણ પેટ ભરીને ખાવાનું છે. અને ઘર માટે પણ લાવવાનું, સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એની ખબર ન પડે. ફૂલ પેટ ભરીને તો ખાવાનું છે, પાછું ઘરે લાવવાનું, અને કદાચ 2-5-10 કિલોમીટર ચાલેલા હોય મિત્રો તો એ રસ્તો ક્યારે કપાઈ જાય એની ખબર ન પડે, એવો એ સમયનો સમય. તો રવિવારે ટૂંકમાં ક્યારે સમય વહી જાય લેખક કેમ જણાવે છે એ ખબર રહેતી નથી. હવે બને છે એવું કે એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાર જવાનું છે. એક રવિવારનો સમય કે ત્યાં જીવલાને ત્યાં જ ઉઘરાણી કરવા. હવે કથા વસ્તુ મિત્રો ધ્યાનથી સાંભળજો. મરગમાર ગામે જવાનું થયું જીવલાની ઘરે.
સાથે મારા મિત્રો મહંમદ અને રસિક એ પણ પાત્ર છે મિત્રો મહંમદ અને રસિક આ બે પાત્ર છે આ બંને લેખકના મિત્ર છે અથવા તો ભીખુના મિત્ર છે મહંમદ અને રસિક એ પણ ત્યાં જતા હોય છે લેખકની સાથે મરગમણ ગામે બીજે ઉગ્રાણી કરવા જવાનું ન હતું એટલે બાયે કશું ભાતું બાંધ્યું ન હતું એક જ જગ્યાએ જવાનું હતું જીવલાની પાસે જવાનું હતું અને તરત પાછું વળવાનું હતું એટલે એમની માતાએ ભાતું બાંધ્યું ન હતું એમ જીવલાને ઘરે પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે ક્યાંક બહાર ગયો છે જીવલાના ઘરે જ્યારે પહોંચે છે ત્યારે એને ખબર પડે છે જીવલો કોઈ કામ અંગે બહાર ગયો છે ટૂંકમાં ઘરે નથી એવા એમને સમાચાર મળે છે તો બારેક વાગતા આવી પુગે એમ ગોવિંદે કહ્યું એટલે બારેક વાગશે 12 વાગ્યાનો સમય થશે ત્યાં સુધીમાં આવી જશે એવું એમના પુત્ર ગોવિંદે એટલે કે જીવલાના પુત્ર ગોવિંદે જણાવ્યું એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા લેખક કહે છે સમયનો સદુપયોગ કરવા જીવલાના ખેતરમાં બધા આ મિત્રોને બધા ઉપડી જાય છે હવે એમાં બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા બોરડી ઉપરથી મીઠા રાંદેરી એટલે કે જે મોટા બોર આવે છે એ બોર એમને પાડ્યા અને ખૂબ ખાધા ખાધા અને ગજવા ભર્યા ગજવું એટલે ખીસવું ખાધા પછી ખિસ્સા ભર્યા મરચીના છોડ પરથી મરચા તો રીંગણીના છોડ પરથી રીંગણા તોડીને થેલી થાંસી થાંસીને ભરી મરચા છે રીંગણા છે જે જીવલાએ વાવેલું હોય છે એ બધું એક થેલી લઈને ગયેલો હોય છે થાંસી થાંસીને એટલે દાબી દાબીને ભર્યું એટલે કે વધુ સમા એમ એ સંદર્ભે ગોવિંદે બાવળના દાંતણ પણ કાપી આપ્યા અને નદીમાં નાહ્યા ગોવિંદ જે છે જીવલાનો પુત્ર એને દાંતણ દાંતણ એટલે કે જે દેશી બાવળ આવે છે એનાથી જેમ કહેવાય આપણે સવારે બ્રશ કરીએ છીએ એનાથી એ દાંત આપણે ચોખ્ખા થતા હોય છે અને આ વસ્તુ આપણા માટે દેશી ઔષધિ સમાન છે કે દાંતણ પણ આપ્યા અને લેખક નામના મિત્રો નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો નાહ્યા અને એટલો સમય આ બધો પસાર થયો ત્યાં જીવલો આવી ગયો તો તેણે પૂછ્યું કોણ પૂછે છે જીવલો પૂછે છે કોને લેખકને પૂછે છે કે ભીખલા બપોર થઈ ગયા ભીખલા એટલે કે લેખકનું બાળપણનું નામ છે એ બપોર થઈ ગયા કંઈ ખાધું કે ભૂખ્યા જ તો કહે છે ઘણા બધા પ્રશ્ન પૂછી નાખે તમે કંઈ ખાધું કે ભૂખ્યા છો કે પછી ડોશીએ હું બાંધી આવ્યું છે ડોશી એટલે કે તારી માતાએ તને ભાતા સ્વરૂપે શું બાંધી આપ્યું છે તમે જઈમાં કે નહીં શું કાંઈ આ તે બધા પ્રશ્ન પૂછે છે તો લેખક કહે છે કે મેં કહ્યું અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા અમે તરત જ પાછા નીકળવાનું છે એટલે ભાતું તો નથી લાવ્યા તો જીવલો કહે પોયરા ભૂખો તો નહીં જ જવા દેવો પોયરા એટલે કે પુત્ર હું તને પોયા એટલે છોકરો એવો અર્થ પણ થાય કે છોકરા હું તને ભૂખો નહીં જવા દઉં એ પ્રમાણે કહે છે દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ હું તને દાળ ચોખા આપું છું તું ખીચડી બનાવી નાખ ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં લેખક કહે છે ખીચડી દાળ ભાત એવું મને ન ભાવે ને એ કડાકૂટ એટલે માથાકૂટ કરે કોણ એ બનાવું કરવું એના કરતાં અમે કાંઈ વાંધો હમણાં અમે ઘરે નીકળી જશું અને મને એવું ભાવતું પણ નથી એવી માથાકૂટ કરે કોણ એમ લેખક કહે છે જીવલાની એટલે ના પાડી પણ જીવલો એમ શેનો માને ભીખલાને હીરો બહુ ભાવે હીરો એટલે શીરો તળપદી ભાષાનો શબ્દ છે ભીખલાને હીરો બહુ ભાવે એટલે કે શીરો બહુ ભાવે છે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસેર ઘી મગાવી એમ કહી અને ગોવિંદ પોતાના પુત્રને પોતાનો પુત્ર જે ગોવિંદ છે એને કહે છે તું જા અને ગાયનું દૂધ લાવ પાસેર એટલે કે અડધો શેર જે છે ચાર શેર થાય એટલે કે પાસેર પાસેર એમ કરતા એક શેર થઈ જશે તો એ પ્રમાણે પાસેર દૂધ પણ લાવે છે મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા એમની મોટી દીકરી હોય છે એમની પાસે ચોખા દળાવે છે થોડો ગોળ કાઢીને પણ આપ્યો ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવી દીધો એકદમ દેશી ત્રણ પથ્થર મૂકી દીધા જે ચૂલે જ રાંધવાનું હોય છે બળતણથી એ પ્રમાણે ચૂલો પણ બનાવી દીધો પછી કાંસાના તાસડામાં લાકડાના તવા સાથે આવડે એવો શીરો મેં બનાવ્યો લેખક કહે છે
કાંસું એટલે આમ જોવા જઈએ તો એક ધાતુ છે મિત્રો, અને એની અંદર ખાવાથી જે છે આપણને શરીર માટે ફાયદો પણ કરે છે. તો એ એક પ્રકારનું વાસણ હોય છે. તાંસળું એટલે છાલું, એક પ્રકારનું વાસણ છે. એમાં લાકડાના તવેથો હોય છે, એનો ઉપયોગ કરવાનો હોય છે. એનાથી લેખક કહે છે, આવડે એવો શીરો મેં બનાવ્યો અને જીવલો કેળના પાન કાપી લાવ્યું. કેળના પાન એકદમ મોટા આવતા હોય છે મિત્રો, કે જેમાં આપણે કદાચ રસોઈ જે છે જમી હોય તો આપણે જમી શકીએ છીએ, અને શુદ્ધ હોય છે ચોખ્ખા હોય છે. તો જીવલો કેળના પાન લાવ્યો, ગોવિંદે થોડા કાંદા એમને સમારી દીધા. કાંદા એટલે ડુંગળી, અને સોરી કાંદા જે છે એના પાન જે છે એ સમારી આપે છે. અને ત્રણેય જણા શીરો ખાવા બેઠા, ત્રણેય જણા શીરો ખાવા બેઠા. અને પ્રેમનો શીરો, પ્રેમનો શીરો એટલે કે જે એને ભાવ લાગણીથી બનાવેલો છે, તે એનો આનંદ તો કંઈક અલગ જ હોય છે. અમે તો ધરાઈને ખાધું, અને લેખક કહે છે અમે ખૂબ ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું કે જીવલા થોડા પૈસા આપશે કે. જમી લીધું, બધું કાર્ય સંપન્ન થઈ ગયું, હવે જવાની તૈયારી કરતા હતા ત્યારે લેખક કહે છે જીવલાને કે જીવલા થોડા પૈસા આપને, કારણ કે વ્યાજે ઈ તો રૂપિયા લેવા માટે જ આવેલા હતા. તો હવે સાંભળજો જીવલાનો જે જવાબ છે, તે પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની. એ શીતળપદી ભાષા જે છે કે પૈસાની જોગવાઈ તો હમણાં થવાની નથી, એટલે પૈસા તો નથી પણ પૈસાની જોગવાઈ હમણાં નહીં થવાની, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એકદમ લાચારની ભાષામાં લાચારી વ્યક્ત કરી અને કહ્યું પૈસા તો અત્યારે થવાનો નથી. એટલામાં ગોવિંદ એટલે કે જે જીવલાનો પુત્ર છે તે વાડામાંથી વાલોડ અને રીંગણા લઈને આવ્યો. કે વાલોડ ને જે શાકભાજી જે છે એ લઈને આવે છે, પણ અમારી થેલી તો ખૂબ જ ભરેલી હતી, હવે એ મૂકવા ક્યાં? કારણ કે જે થેલી લઈને આવી ગયા હતા એ તો ઠાંસી ઠાંસી ને દાબી દાબીને ભરી લીધેલી હતી, પણ જીવલાનો પુત્ર ગોવિંદ વાલોડ અને રીંગણા લાવે છે એ નાખવા ક્યાં? હવે સાંભળજો મિત્રો, કે જે મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું, મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું, ત્યારે જીવલો કહે બોડીને તાવડી કાંકી કેવી, એ કહેવત છે અથવા તો રૂઢિ પ્રયોગમાં પણ આવી શકે છે. કે બોડીને તાવડી કાંકી કેવી, કે ગરીબી તાને પણ અત્યંત શરમ લાગવી, જેની પાસે પૂરતા, એની પાસે ખાવાનું ન હોય, એની પાસે પૂરતા વાસણ ક્યાંથી મળે, જેની પાસે ખાવાનું જ નથી તો એની પાસે વાસણ ક્યાંથી મળે. એટલે તમે જ્યારે લેખક માગે છે, કોઈ કોથળી માગે છે ત્યારે કહે છે જીવલો તો બોડીને તાવરી કાંકી કેવી, એટલે કે અમારી પાસે પૂરતું ખાવાનું નથી તો વાસણ ક્યાંથી મળે. તમે આ માગો છો એ તો ન જોઈ, જે છે તે આ છે, એવો શબ્દ જે છે ત્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો. છતાંય જ્યાં ત્યાંથી ગોતી, કારણ કે એનું ઘણું બધું રાખે છે કે જેમને વ્યાજે રૂપિયા આપેલા છે એટલા માટે, તો જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. ત્યાંથી કટકો એવો લાવે છે કોથળીનો, અને એમાંથી રીંગણા અને વાલોળ બધી બાંધી અને ત્યાંથી લેખક ને એમના મિત્રો ત્યાંથી નીકળી પડે છે. હવે તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી એમ લેખક કહે છે. એ દિવસે જ્યારે આ ઘટના બનેલી હોય છે એ રાત્રિ જે હોય છે, રાત્રિ લેખક કહે છે મને ખરેખર ઊંઘ ન આવી, જીવલાના જ વિચાર આવ્યા કર્યા, જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારની ગરીબાઈ મને ખૂબ જ યાદ આવી. એક બાજુ જીવલાનો એટલો બધો પ્રેમ, આટલું બધું મને ખાવાનું, આટલું બધું આવગ્રહ, આટલો બધો ભાવ, અને એક બાજુ એની કારની એકદમ ગરીબાઈ, ખૂબ જ ગરીબાઈ, કારની ગરીબાઈ એટલે ખૂબ જ ગરીબાઈ, એ એને યાદ આવે છે રાત્રિએ જ્યારે લેખક સૂતા હોય છે ત્યારે. એનું વાક્ય એને વારંવાર મગજમાં આવતું હતું લેખકને, કે બોડીને તાવડી કાહકી કેવી, એટલે કે જે આપણી આપણી ભાષામાં અર્થ કરીએ તો જેને વાળ નથી એને કાંસકાની કોઈ જરૂર રહેતી નથી, એટલે અમારી પાસે ખાવા પીવાનું નથી તો વાસણની ક્યાં જરૂર છે. ઘડી ઘડી યાદ આવ્યા કહ્યું, રાત આખી અજંપામાં ગાળી, અજંપામાં એટલે અશાંતિમાં ગાળી, હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું છું. લેખકને મનથી એક ધિક્કાર આવે છે, હું જ શોષણખોર છું, આ
બોડી જે જે એની શરીર જે છે એકદમ કૃશ પાતળું કરેલું હોય એનો જવાબદાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટકી ટકીને જોઈ રહ્યા હતા. જ્યારે લેખક જમતા હોય છે ત્યારે જીવલાનો પુત્ર એકદમ કપડાં નથી પહેરેલા, પેટમાં ખાડો પડી ગયો છે, એ જમતા હોય છે ત્યારે એની સામે જોતા હોય છે. કેમ જોતા હતા? એ બધા દ્રશ્યો છે લેખકને ફરી પાછા તાજા થાય છે જ્યારે રાત્રે સૂતા હોય છે ત્યારે વિચાર કરતા હોય છે. અને શીરો જમતા હતા ત્યારે એ સમયની વાત છે, એ દ્રશ્ય એમને મનની અંદર ખડું થાય છે. ભણવા ગણવાની રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, ગોવાળિયામાં એટલે ગાયો ચરાવવામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો, ચાર એટલે લીલું ઘાસ, ચોર નહીં, ચાર એટલે લીલું ઘાસ, કોઈ લીલું ઘાસ કાપતો, કે બળતણ માટે લાકડા કાપવા માટે જતા. આ ભણવા ગણવાની ઉંમરે આ બધું કાર્ય કરતા હતા. કોઈ શેઠિયાને ત્યાં સાવકારી પેટે વેઠ કરતો, અને કોઈ એવા છે કે શેઠિયાને ત્યાં સાવકારી પેટે વેઠ કરતો. વેઠ એટલે ત્યાં સવારથી સાંજ સુધી કામ કરે તો મહેનતાણું કાંઈ ન મળે, માત્ર ખાવા પીવાનું ખાઈ લેવાનું, બાકી ત્યાંથી છૂટા. એવી વેઠ કરતા, વેઠ એટલે એક પ્રકારની ગુલામી. અને ત્યાં હું બીજો સાવકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. લેખકને એમ થાય છે કે આવું બધી પરિસ્થિતિમાં હું અહીંયા બેઠો બેઠો એમની ઘરે શીરો ખાતો હતો, ને એના છોકરાના મોનો કોળિયો તો મેં ઝૂટવી લીધો, એના મુખ એના જ મુખમાં જવાનો હતો, પણ એ મુખમાંથી મેં લઈ મારા પેટમાં જવા દીધો. આટલું બધું મેં એની ઓલી બાબત કરેલી છે, ઝૂટવ્યું હોય એમ મને લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમ બે થેલી ભરીને અમે શાકભાજી પણ લઈ આવી, આ કદાચ ઓછું હોય, ચાલો જઈમાં જ કંઈ વાંધો નહીં, પણ બે થેલી ભરીને અમે શાકભાજી લઈ આવ્યા. લેખક કહે છે તો મારી જાત ઉપર મને ખરેખર તિરસ્કાર આવ્યો. તો આવું બધું હોય તો મારી જાત ઉપર મને ખરેખર તિરસ્કાર આવે છે, અણગમો આવે છે, ઘૃણા ઉત્પન્ન થાય છે. હવે એ સંદર્ભમાં એને જે મનની અંદર ગડમથલ મિત્રો ચાલી રહ્યું છે, તો એ બાબતે હવે આમ જોવા જઈએ મિત્રો, તો આ જે બાબત છે ખરેખર એટલી બધી દયનીય ગણાય છે કે જે પરિસ્થિતિ સમજે છે ને લાગુ પડે છે. બાકી તો 1795 ને આવા માણસોને પણ ખૂબ જ એવી રીતના હેરાન થતા હોય છે કે છેવટે કદાચ મૃત્યુ પામે તેની અંતિમ વિધિ કરનારા કોઈ હોતા નથી. એ જન્મે છે, મૃત્યુ પામે છે, ને આખી જિંદગી કામ કરે છે, છતાંય પોતાનું પેટ ભરી શકતા નથી, આવી લાચારી છે, આવી બાબત છે. તો ખરેખર દયનીય સ્થિતિ છે. લેખકને પસ્તાવો થાય છે, અને એ પસ્તાવાના સંદર્ભમાં લેખક કેવું કાર્ય કરે છે મિત્રો, તે આપણે પાઠ 3 જોશું. ત્યાં સુધી અહીં વિડીયો આપણે રાખીએ છીએ, અને જ્યારે નેક્સ્ટ મળીશું ત્યારે જે પછીનો પાઠ બાકી છે, જે સ્વાધ્યાય છે, તે મુજબ આપણે આગળ વધીશું. ત્યાં સુધી આભાર.